સૌ મિત્રોને સૌ જય માતાજી. અત્યારે નબકા મહીસાગર કાંઠાએ એટલે કે લંબ વિસ્તારના જે ખેડૂતો છે તેમને સ્થળાંતર કર્યું છે, તેમની મુલાકાત કરી રૂબરૂ એ લોકો સૌ ખેડૂતોને મળીને આવ્યા છે. અને સૌ ખેડૂતોએ અને ત્યાંના સ્થાનિક લોકોએ એમની જે વ્યથા કીધી છે તે જોતા ત્યાંની પરિસ્થિતિ ખૂબ દયનીય સૌ માણસો માટે અને સૌ પશુઓ માટે અને સૌ ખેડૂતો માટે બની છે. કેમ કે ગઈકાલે જે રીતની તંત્ર દ્વારા જાણ કરવામાં આવી, સૌ પ્રથમ તો 374,000 ક્યુસેક પાણીની વાત કરવામાં આવી, પછી 8,09,00,000 ક્યુસેકની વાત કરવામાં આવી, પરંતુ સ્થાનિક લોકો સાથે અને સ્થાનિક ખેડૂતો સાથે મળતા અને ત્યાં રૂબરૂ ચર્ચા કરતા જે જૂના માણસો હતા તે પણ ત્યાં હાજર હતા. એટલે એમને વાત કરી કે 72ની સાલની વાત કરી, ત્યારબાદ 90ની સાલની વાત કરી, 2006ની વાત કરી કે ત્યાં આટલા વર્ષોમાં અમે જે પાણી જોયું છે એ આ પ્રકારનું પાણી જોયું નથી. એટલે ચોક્કસપણે એક વાત આ લોકોની વાત પરથી નક્કી થઈ કે તંત્ર દ્વારા અથવા તો સરકાર દ્વારા કંઈક ને કંઈક રીતે બેદરકારી દેખાઈ આવી છે, અથવા તો જે રીતનું પાણી કહેવામાં આવ્યું કે 8,00,000 કે 9,00,000 ક્યુસેક પાણી, એના કરતાં 3 ગણું પાણી એટલે કે 20-25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યાં અમે સ્થળ પર ગયા, લોકોને મળે એટલે અમને કીધું કે અમને અડધો કલાક કરતાં પણ ઓછા સમયમાં પાણી ઘરોમાં ખેતરોમાં ને બધે ઘૂસી ગયા. કેટલાય લોકોના પશુઓ, લગભગ 200-250 પશુઓ, અંદાજો છે આ તો હજુ તો સાચો આંકડો આવ્યો નથી, એટલે 200-250 કરતાં પણ વધારે પશુઓના મૃત્યુ ત્યાં થઈ જવા પામ્યા હશે એ ચોક્કસપણે જોઈ શકે છે. ઘરે પરિવારો મળ્યા, તેઓએ જણાવ્યું કે એક જણની તો 8-9 ભેંસો એક જ જણની હતી, એ ત્યાંથી છોડી પણ ના શક્યા અને નીકળી જવું પડ્યું, એટલી ઝડપથી પાણી આવ્યું. અને એ લોકોના કહેવા મુજબ કે 10 લાખ ક્યુસેક પાણી આવે ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ, અમારે સ્થળ છોડવું ના પડે એવી પરિસ્થિતિ હોય. એટલે એના પરથી અંદાજો લગાવી શકાય કે તંત્રની ઘોર બેદરકારી ગણાય કે તમે જે પણ ગણી શકો એ, કે પાણી 20-25 લાખ ક્યુસેક પાણી આવ્યું છે એ ચોક્કસપણે જણાઈ આવે. એટલે ખેડૂતોના સંદર્ભમાં પાક ધોવાઈ જવા પામ્યા છે, ખેડૂતોએ સ્થળ ત્યાંથી છોડીને બીજી જગાએ સ્થળાંતર કર્યું છે અને ઘરની વખરી તો એ લોકોના જણાવ્યા મુજબ લેવા પણ રહ્યા નથી, ફક્ત કોઈક માણસોએ પોતાના પશુઓ જેટલા બચાવી શકાય એટલા બચાવી. એટલે એટલી ઝડપથી પાણી આવી ગયું એટલે ખૂબ મોટા પાયે આમ જોવા જઈએ તો નુકસાન થયું છે. નુકસાન કરતાં પણ બેદરકારી એ દેખાઈ આવે છે કે જાણ કર્યા વગર આટલું બધું પાણી છોડી દેવામાં આવે, તો જો લોકો સમયસર ત્યાંથી ના નીકળ્યા હોત તો આજે એ લોકો પણ આપણી વચ્ચે ના હોત એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કંઈક ને કંઈક રીતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. હાલમાં ત્યાં વાતચીત કરતા ત્યાંના સ્થાનિક યુવાનો દ્વારા એમને ત્યાં એ લોકોની જમવાની ને બધી વ્યવસ્થા તો કરી છે, પરંતુ પશુઓને જે રીતે બહાર કાઢ્યા છે એ પશુઓ માટે ઘાસચારો નથી. એટલે આ વિડીયોના માધ્યમથી મારી રાજ્ય સરકારશ્રીને, કલેક્ટરશ્રી વડોદરાને, મામલતદારશ્રી પાદરાને એક નમ્ર અપીલ છે કે ત્યાંના જે ખેડૂતો છે બેઘર બન્યા છે, સ્થળાંતર કર્યું છે, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા નથી, તો સૌ પ્રથમ પશુઓ માટે તાત્કાલિક ધોરણે ઘાસચારાની વ્યવસ્થા થવી જોઈએ. સાથે ત્યાંના જે લોકો ઘર વખરી પણ કોઈ પણ સામાન લેવાનો સમય પણ એ લોકોને મળ્યો નથી, એટલે એમનું અનાજથી માંડીને ખાવા પીવાની તમામ વસ્તુઓ પાણીમાં ડૂબાણમાં થઈ ગઈ છે. એટલે ખાસ કરીને એ એક તો વ્યવસ્થા કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે પશુઓના ચારાની વ્યવસ્થા કરવામાં આવે એવી મારી આ તંત્રને નમ્ર અપીલ છે અને વિનંતી છે. ખાસ કરીને તાત્કાલિક ધોરણે જો કેશ ડોલ આપવામાં આવે તો એ લોકોને કંઈક ને કંઈક મદદ થઈ શકે એવી છે. એટલે તાત્કાલિક ધોરણે કેશ ડોલ ચૂકવવામાં આવે. સાથે જે નદી કિનારાનો વિસ્તાર છે, મહીસાગર નદી કિનારાનો વિસ્તાર, એ ખેડૂતોનું ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. એટલા માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાન પછી કાલ ઉઠીને એવું ના થાય કે 5-10 હજાર કે 15 હજાર જાહેર કરવામાં આવે, કેમ કે એ તો બહુ સામાન્ય રકમ છે. એટલે અહીંયા જે લાખોનું નુકસાન ખેડૂતોને થયું છે, એટલે જેટલું નુકસાન થયું હોય એ પ્રમાણે અમને સહાય ચૂકવવામાં આવે એવી મારી સરકારશ્રીને પણ વિનંતી છે. સાથે પાદરાના મીડિયા છે એ લોકોએ ખૂબ અહીંયા એ લોકોની જે અહીંયા તારાજી સર્જાઈ છે એ લોકોએ બતાવ્યું છે.
પરંતુ પાદરાની મીડિયાને પણ અપીલ કરું છું કે આવતીકાલે ફરી જાઓ ને ત્યાં જે લોકો સ્થાનિક ખેડૂતો છે, જે સ્થાનિક લોકો છે, એમની વાત તમે સરકારશ્રી સુધી તમારા એક સ્ટોરી બનાવીને સરકારશ્રી સુધી પહોંચાડો એવું એક પાદરાના મીડિયાને પણ મારી એક નમ્ર વિનંતી અને અપીલ કરી રહ્યો છું. ભારત માતા કી જય. જય હિન્દ.